મિત્રો, આપણે 11મા ધોરણમાં ચોથો યુનિટ વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં કુલ જે 5 પ્રકરણ છે 11-15 એ પૈકી આપણે 4 પ્રકરણ જોયા. વનસ્પતિમાં જળવહન, પછી બીજું ખનિજ પોષણ, ત્રીજું પ્રકાશ સંશ્લેષણ અને ચોથું એટલે કે 14મું શ્વસન. હવે આ 15મું છેલ્લું પ્રકરણ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. તો સૌથી પહેલા તમે લોકો નીચલા ધોરણમાં વૃદ્ધિની વ્યાખ્યા શીખ્યા છે. વૃદ્ધિ એટલે વધુ. તો શેમાં વધુ? નૈસર્ગિક કદ અને જે વજનમાં વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. પણ એ વધારો કાયમી હોવો જોઈએ ને. આપણે પહેલા પાઠમાં વૃદ્ધિની વ્યાખ્યા શીખ્યા હતા, વ્યવહારિકપણે સજીવના લક્ષણમાં, કે ચોમાસામાં બારી બારના પણ ભેજના કારણે લાકડાના હોય તો ફૂલી જાય છે, એનું કદ અને વજન વધે જ છે. ભેજના શોષાવાને કારણે ફૂલે, કદમાં વધે, થોડા વજનમાં હેવી ભારે પણ થઈ જાય. પણ આપણને ખબર છે કે વધારો કાયમી નથી. જેવું ચોમાસું જાય, શિયાળાના પછી એ જે લાકડાના બારી બારણા અથવા જે પણ ડ્રોવર અલમારી કબાટનું બારણું હોય એ ફૂલી ગયા હોય છે, વજનમાં ભારે થઈને કદમાં વધી ગયા હોય છે, એ ભેજ ગુમાવે અને વળી પાછાના મૂળ કદમાં અને મૂળ વજનમાં પાછા આવી જાય. એટલે કદ અને વજન પાછું ઘટે અથવા હતું એટલું થઈ જાય. તો વૃદ્ધિ એને ના કહેવાય. વૃદ્ધિ એને જ કહેવાય કદ અને વજનમાં કાયમી વધારો થાય, કદ અને વજનમાં અપરિવર્તનીય વધારો થાય અને એ વધારો પ્રગતિકારક હોય, લાભકારક હોય. શરીરમાં કોઈ ગાંઠ થાય અને વજન વધે, ભાગનો આકાર કે કદ પણ વધી જાય તો કેને વૃદ્ધિ ના કહેવાય, કારણ કે નુકસાનકારક વધારો છે કદ અને વજનનો. તો પ્રગતિકારક કે લાભકારક એ વજનમાં વધારો થાય અને કદમાં પણ અને કાયમી હોય અને એ બહુ ધીમો હોય એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વૃદ્ધિ. એ વ્યાખ્યા આપણે અગાઉ પહેલા ચેપ્ટરમાં શીખ્યા જ છીએ. એવું તમારે ફરી પહેલું ચેપ્ટર એની અંદર લગભગ આપણે પહેલું લેક્ચર જ આપણે વૃદ્ધિની વ્યાખ્યા સમજાવી એમાં હતું. તમે એને ફરી રિવાઇન્ડ કરીને જોઈ શકો છો અથવા ટેક્સ્ટબુકને પાનો ફરી તમે વાંચીને રિફર કરી શકો છો. એ આપણે શીખ્યા છીએ એટલે આપણે વધારે એમાં ડિટેલમાં જતા નથી. અહીંયા એ વૃદ્ધિ આપણે વનસ્પતિમાં શીખવાની છે. તેની અંદર આપણે સૌથી પહેલાં વૃદ્ધિનું માપન આપ્યું છે. વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે અહીં સાબિતી રૂપે આપણે એનું જો માપન કરીએ તો ઘણી રીતના એનું માપન થઈ શકે. ઉદાહરણ તરીકે એની લંબાઈ માપન થઈ શકાય. અમુક અમુક સમયાંતરે દર અઠવાડિયે તમે એનું માપન કરો, એની છોડની ઊંચાઈ વધતી જાય. તમે મેજર ટેગથી, ફૂટપટ્ટીથી, દોરી વડે તમે એની ઊંચાઈ માપી શકો. તમને એની ઊંચાઈના વધારાથી ખબર પડે કદના વધારાથી કે વૃદ્ધિ છે થાય છે. એ સિવાય વનસ્પતિમાં લંબાઈ માપવા માટે સાધન છે, એનું નામ છે ઓક્ઝેનોમીટર. એ ઓક્ઝેનોમીટર દ્વારા પણ વનસ્પતિની ઊંચાઈ માપી શકે. બહુ સાદું સાધન છે. એમાં એક ગગડી ઉપર કાંટો અને સ્કેલ હોય અને ગગડી દોરી પસાર કરી એક તરફ વજન એક તરફ દોરી વનસ્પતિના છોડની ટોચે બાંધેવાની. જેમ જેમ ટોચ એ લંબાઈ વધે ઉપર આવે એમ દોરી ખસે, કાંટો પણ ખસે અને માપપટ્ટીમાં આપણને સેન્ટીમીટરમાં ખબર પડે કે કેટલા ટાઈમમાં કે સમયમાં એ લંબાઈમાં કેટલો વધારો થયો. આપણને એવરેજ વધારો કાઢતા પણ આવડે. અલગ અલગ જાતિઓમાં એ વૃદ્ધિનો દર છે એનું સરખામણી કરતાં પણ આપણને ફાવે વગેરે. એ સિવાય તમે એના પહોળો ભરીને પણ એની જે વૃદ્ધિ છે એ માપી શકો કે આ સમયને અંતે આટલા પહોળો થાય, હવેના પછી આટલા સમયના ગાળા અંતે તમે જવો તો આટલા પહોળો વધ્યા. તો પહોળોની સંખ્યા ઉપરથી પણ વૃદ્ધિનું માપન થાય. એ સિવાય એનો વ્યાસ જે પ્રકાંડ છે એ પ્રકાંડનો વ્યાસ પણ ઊંચાઈના પ્રપોર્શનમાં કે ઊંચાઈ પ્રમાણે વધતો જતો હોય છે. પ્રકાંડ પણ જાડું બનતું જતું હોય છે. તો એ વ્યાસ તમે દોરી વડે કે એને એ સાધન વડે માપી શકો તો એના અભ્યાસના વધારાથી પણ આપણે એની વૃદ્ધિ છે માપી શકીએ. એ સિવાય વજનથી પણ માપાય. કુંડું માટીનું વજન આપણને ખબર હોય તો એને કારણે એમાં જે કંઈ છોડ છે એ વધતો જાય. તમે દર વખતે એનું વજન કરો અને એમાંથી આ કુંડું અને માટીનું વજન બાદ કરતા જાઓ તો જે વજન આવશે એ દર સપ્તાહે કે દર મહિને મહિને વજન માપો તમને ચોક્કસ સમયગાળા અંતે વજન છે એ પણ વધતું જોવા મળે. આવી રીતે વજન ઉપરથી, પણોની સંખ્યા ઉપરથી, ઊંચાઈ ઉપરથી અથવા તો ના વ્યાસ ઉપર તમે જે વનસ્પતિની વૃદ્ધિ છે એનું માપન કરી શકો. એ સિવાય જે મકાઈ છે એની અંદર આપણને આપ્યું છે કે
કે ઘણા બધા કોષો એ થોડાક ટાઈમમાં વધી જાય છે, કોષ વિભાજન પામી સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં કોષો વધે, એની સામે આ તરબૂચ છે એમાં આપણને કોષની સંખ્યામાં વધારો જોવા નહીં મળે. અહીંયા છે એ કોષની સંખ્યામાં વધારો થાય એવું બતાવ્યું છે. તરબૂચની અંદર કોષની સંખ્યા નહીં વધે પણ જે કોષ છે ને એ પાણી શોષીને ખૂબ જ એક્સપેન્ડ થાય, એટલે કે પહોળા બને, એનું કદ વધે, એને કારણે તરબૂચ ઝડપી પહોળ છે, એનું કદ વધે છે. અહીંયા આપણને બતાવ્યું છે કદમાં વધારો. એવું જો આપણા શરીરમાં જોવા મળે છે, આપણે જેમ જેમ મોટા બનીએ ત્યાં શરીરમાં કોષોની સંખ્યા વધતી જાય અને કારણે આપણું કદ છે અને વજન છે વધતું જાય છે. પણ જે આપણા ચેતાકોષો છે એ જન્મ સમય હોય એટલા જ રહે, એ જેમ મોટા બનીએ આપણું માથું પણ એ પ્રમાણે મોટું બને તો અંદર મગજ પણ મોટું બને, પણ એ મગજમાં રહેલા ચેતાકોષોની સંખ્યામાં વધારો થવાને કારણે નહીં, પણ જે પણ ચેતાકોષો છે એનું કદ વધવાને કારણે એમ ઘણી વખત સ્નાયુનું કદ પણ વધી શકે. આવી રીતે જે વૃદ્ધિ છે એ કોષની સંખ્યામાં વધારો થાય એના લીધે પણ થઈ શકે, અથવા ઘણી વખત કોષોનું કદ વધે એને કારણે પણ સંખ્યા એની વધે. જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલ બીજું આપ્યું છે પરાગ નલિકાનું, પરાગરજનું પરાગનયન થાય પવન કે કીટકો દ્વારા, જ્યારે યોગ્ય પરાગાશયનું પરે સ્થાપિત થાય તો એ પરાગરજરૂપી એક કોષ એ લંબાઈમાં વધી નળી બનાવે, સ્ત્રી કે સની પરાગ વહીની હોય એમાંથી પસાર થતી એ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગ નલિકા બને, તો એ કોષનું કદ વધે છે. એવું કે કોષ તો એક જ રહે પરાગરજ નામનો, એમાંથી નળી બને પરાગ નલિકા, એટલે કોષનું કદ વધે છે એવું કહેવાય. એવી રીતે અહીંયા પર્ણોની સપાટી વધે, જેમ જેમ પર્ણો એ વૃદ્ધિ વિકાસ પામે એમ પર્ણોની કુપળ એ મોટી બની અને એની પૃષ્ઠવક્ષીય વૃદ્ધિ કરે, એવી રીતે એ કદમાં વધારો કહેવાય. આ બે કદના વધારાનું એક્ઝામ્પલ આપણને આપેલું છે. ટૂંકમાં આવી રીતે વૃદ્ધિ છે એનું માપન કરી શકાય. ઘણી વખત આ સિવાય ત્રીજી પ્રકારની વૃદ્ધિ પણ જોવા મળે પણ એ મોટાભાગે પ્રાણીઓમાં હોય એટલે અહીંયા નોંધી નથી. આપણે શીખીએ છીએ વનસ્પતિ વૃદ્ધિ, પણ એ વૃદ્ધિને પણ આપણે યાદ કરીએ કે જે બ્રજ જોવા મળે પ્રાણીમાં, આપણે વૃદ્ધિની વાત શીખીએ છીએ તો આપણે યાદ કરીએ એ છે કોષ સંખ્યામાં પણ નહીં વધે, કોષ કદમાં પણ નહીં વધે, પણ કોષની બહાર એ કોષો એક પ્રકાર દ્રવ્યનો સ્ત્રાવ કરે, એને આપણે કહીએ છીએ પેશીય દ્રવ્ય. તો બે કોષો વચ્ચે રહેલો દ્રવ્ય એને કહેવાય આંતરકોષીય અથવા આંતરપેશીય દ્રવ્ય. એને કહેવાય કોષો વચ્ચે સ્ત્રાવ પામતું દ્રવ્ય અથવા તો પેશી વચ્ચે સ્ત્રાવ પામતું દ્રવ્ય એને કહેવાય આંતરકોષીય કે પેશીય દ્રવ્ય. એના વધારાને કારણે પણ ઓવરઓલ પેશીની કદમાં આપણને વૃદ્ધિ જોવા મળે અથવા એને કારણે અંગોમાં વૃદ્ધિ જોવા મળે. જેમ કે આપણે તો શીખ્યા છીએ સાતમા પાઠની અંદર પ્રાણી પેશીમાં કે જે કાષ્ઠી પેશી છે અસ્થિ પેશી છે એની અંદર કાષ્ઠી દ્રવ્ય અસ્થિ દ્રવ્ય રૂપી જે પેશીય દ્રવ્ય છે અથવા તો આંતરકોષીય દ્રવ્ય કે પેશી દ્રવ્યનો વધારો થાય એના કારણે કદ છે વધે છે, તો એને પણ આપણે વૃદ્ધિમાં ગણીએ છીએ. એટલે કોષ સંખ્યામાં વધે તો પણ આપણને વૃદ્ધિ જોવા મળે બહારથી, અથવા કોષો કદમાં વધે તો પણ શરીરમાં બહારથી વૃદ્ધિ વિકાસ જોવા મળે, અને સિવાય જે પેશી દ્રવ્ય છે એમાં વધારો થાય તો પણ આપણને વૃદ્ધિ છે જોવા મળે છે. તો એ રીતે આપણે વૃદ્ધિનું માપન છે કરી શકીએ છીએ. એ સિવાય આપણને વૃદ્ધિના તબક્કા અથવા વૃદ્ધિનો વિસ્તાર આપેલો છે. અહીંયા આપણે એ શીખવાનો છે વનસ્પતિના સંદર્ભમાં. તો વનસ્પતિ સંદર્ભમાં આપણે જોઈએ તો જે વનસ્પતિનું મૂળ છે એ વનસ્પતિનું મૂળ એ આવી રીતે જમીનમાં ખૂપેલું હોય. આપણે સોટી મેમાં બતાવ્યું છે, તો અહીંયા આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ મોટો. આ જે આટલો ભાગ છે એને કહેવાય વર્ધી પ્રદેશ. આટલો ભાગ છે એને કહેવાય વિસ્તરણ પ્રદેશ. આટલો ભાગ છે એને કહેવાય પરિપક્વ પ્રદેશ અથવા એને મૂળ રૂપ વિસ્તાર પણ કહેવાય. આ વાત પણ આપણે અગાઉ પાંચમા પાઠમાં શીખ્યા છીએ. મૂળની આપણે વાત શીખ્યા ત્યારે
શરૂઆતમાં અહીંયા વર્ધનશીલ પ્રદેશ હોય એમાં વર્ધમાન પેશી હોય. આપણે જાણીએ છીએ કે વર્ધમાન પેશી અગ્રીય પાર્શ્વીય અને અંતરવિષ ત્રણ જગ્યાએ હોય એમાં અગ્રીય વર્ધમાન પેશી એટલે પ્રકાંડની ટોચ ઉપર પ્રહરાગ્રમાં અથવા પ્રકાંડાગ્રમાં હોય, નીચે મૂલાગ્રમાં હોય. મૂળની ટોચ ઉપર આપણને જોવા મળે આ વર્ધી પ્રદેશ સતત વિભાજન પામતો વિસ્તાર છે. જેની અંદર કોષોની દિવાલ પાતળી હોય, કોષ ઘટ્ટ હોય, કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય, અંતરકોષીય અવકાશ ન હોય, કારણ કે કોષો છે બહુકોણીય વગેરે કે આપણે શીખ્યા છે દર્શાયનો અભાવ હોય, તો એવા એ અતિ અગત્યના વિસ્તારનું રક્ષણ કરવા માટે ટોચ ઉપર એકદમ સખત કવચ હોય, જેને આપણે મોલ ટોપ કહીએ છીએ. અને જો જળધ્વાંસ પકી હોય તો એ પણ આપણે અગાઉ શીખ્યા છીએ, જો કે અહીંયા આપણે ફરિયાદ કરીએ છીએ, એમાં આપણને મોળ ગોહો જોવા મળે. જળધ્વાંસમાં એને આપણે મોળ ટોપ નહીં આપણે કહીએ છીએ મોળ ગો. એની પર આ વર્ધમાન પ્રદેશના કોષો વિભાજન પામી નવા નવા કોષો ઉત્પન્ન કરે એટલે ઉપર તરફ ધકેલાય. નવા કોષો એ બાળ કોષો હોય એટલે કદમાં નાના હોય, જેમ જેમ ઉપર જાય એમ પોષણ મેળવીને વિકાસ પામે એટલે કે વિસ્તરણ પામે એટલે એ વિસ્તાર મૂળને કહેવાય વિસ્તરણ પ્રદેશ. જ્યારે પૂરેપૂરું વિસ્તરણ થઈ જાય એ ઉપર ધકેલાય, અહીંથી કોષો ઉપર ધકેલાય, અહીંથી ઉપર ધકેલાય, અહીંયા કોષો નવા નવા ઉત્પન્ન થઈને ઉપરની તરફ કોષો ધકેલાવવાનું ચાલુ જાય, ઉપરની તરફ કોષોનું પ્રસાર પામવાનું ચાલુ જાય એટલે આ પૂરેપૂરો વિસ્તાર પામી જાય જે ઉપર જાય ને એ વિસ્તારને આપણે કહીએ છીએ પરિપક્વ પ્રદેશ. કારણ કે એ વિસ્તારમાં પુષ્કળ આપણને અસંખ્ય આવા મૂળરોમ છે એ જોવા મળે, પુષ્કળ મૂળરોમ જોવા મળે એટલે એને મૂળરોમ વિસ્તાર પણ કહેવાય અથવા તો પરિપક્વ વિસ્તાર કહેવાય. કારણ કે જે મૂળનું કામ છે સ્થાપન શોષણ ને વહનનું એ હવે આ જગ્યાએથી શરૂ થશે. તમે કોઈ પણ કુમળું મૂળ તોડો શરૂઆતમાં થોડો નિસ્સો હોય આટલો સીધા છેકથી છેક સુધી બોટમ વિસ્તાર સુધી તળિયા સુધી આપણને રૂવાટીદાર મૂળરૂમ જેવા નહીં મળે. કારણ કે એ વિસ્તાર છે એ વર્ધે વિસ્તાર અને વિસ્તરણ વિસ્તાર છે, એમાં હજુ કોષો એટલા પરિપક્વ બન્યા ના હોય કે જે ક્ષાર પાણી શોષી અને પોતાનું મુખ્ય જે મૂળનું કામ છે કરી શકે ત્યાંથી સ્ટાર્ટ થાય એટલે એને કહેવાય પરિપક્વ વિસ્તાર અથવા તો મૂળરૂમ પ્રદેશ. આવી રીતે વૃદ્ધિના બે તબક્કાઓ કે વિસ્તાર આપણને જોવા મળે એ આપણે અહીંયા દસ્તાવેજે આપણે પાંચમા પાઠનું રિવિઝન જ કર્યું કહેવાય. આ બાબત પણ આપણે અગાઉ શીખ્યા હોઈએ. હવે એના પછી આપણને વૃદ્ધિ માપવા માટે જે વૃદ્ધિ દર છે એની થોડી વાત સમજાવી છે, જોઈ લઈએ. વૃદ્ધિ છે ને એ બે પ્રકાર છે, આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. આંકડાકીય વૃદ્ધિ એટલે શું? એની અંદર એક જ કોષ એ વિભાજન ક્ષમતા ધરાવતો હોય, એ એક નવો કોષ ઉત્પન્ન કરે, પછી એ બીજો કોષ ઉત્પન્ન કરે, આગળ બધા આમ ધકેલાય એટલે બે થાય, ત્રીજો ઉત્પન્ન કરે એટલે આમ થાય એટલે પહેલો બીજો ત્રીજો, ચોથો કોષ ઉત્પન્ન કરે એટલે પહેલો અહીંયા આવી જાય, બીજો અહીંયા આવે, ત્રીજો ધકેલે, ચોથો આજે નવો ઉત્પન્ન થાય, નવા નવા કોષ ધકેલે. જે નવા કોષો ઉત્પન્ન થાય ને એમાં વિભાજનશીલતા ન હોય, જે મૂળભૂત કોષ છે એમાં જ આપણને વિભાજનશીલતા જોવા મળે. અને કહેવાય આંકડાકીય વૃદ્ધિ, એનું માપન આવી રીતના થાય. એલ ટી એટલે ટી સમયે વનસ્પતિની લેન્થ, લેન્થ મતલબ લંબાઈ, અને એલ ઝીરો એટલે ઝીરો સમયે એટલે તમે જ્યાંથી માપન શરૂ કરો છો, જ્યારે માપન શરૂ કરો એ સમયગાળો, તમે આજે મતલબ જે પણ તારીખ છે એ તારીખે તમે શરૂ કરો એ વખતે કેટલી લંબાઈ છે માપી લો, અને એક સપ્તાહ પછી, દસ દિવસ પછી, છ મહિના કે મહિના પછી એ ટી સમય પછીની વૃદ્ધિ કેટલી હશે તમારે એમાં એનો આર એટલે કે રેટ વૃદ્ધિ દર, જે સમયગાળો હોય દસ દિવસ મહિનો ત્રીસ દિવસ ત્રણ સો પાંચ એક વર્ષ એ સમયગાળો અને એનો વૃદ્ધિ દર તમે એને ગુણાકાર કરી અને મૂળ જે લંબાઈમાં ઉમેરો એટલે ટી ટાઈમ પછી લંબાઈની કેટલી હશે આપણને ખબર પડી જાય. માનો કે એક દિવસમાં એક ઇંચ વધે છે અથવા એક સપ્તાહમાં એક ઇંચ વધે છે તો દસ સપ્તાહ કેટલી વધશે? એક સપ્તાહ એક ઇંચ, દસ સપ્તાહ દસ ઇંચ વધે, માનો કે શરૂઆતમાં પાંચ ઇંચ છે તો દસ સપ્તાહ પર જુઓ ને તો આપણને દસ ઇંચ વધારે જોવા મળશે. પાંચ ઇંચ તો હતી જ અને એમાં આપણને દસ વધારે જોવા મળશે, પંદર ઇંચની આપણને દસ સપ્તાહ પછી વનસ્પતિ લંબાઈ જોવા મળે. તેવી રીતે તમે એ જે લંબાઈની આંકડાકીય વૃદ્ધિ છે એનું સૂત્રાત્મક આવી રીતે તમે રજૂઆત કરી શકો. અને એ જે કંઈ વૃદ્ધિ થાય ક્રમશ દર સપ્તાહે સપ્તાહે એકદમ એક સરખી વૃદ્ધિ થાય તો તમે એને અહીંયા આલેખના રૂપમાં બતાવો તો આવું થાય, સમય વિરુદ્ધ
એની ઊંચાઈનો આલેખ દોરો તો તમે જ્યાંથી શરૂ કરો છો કોઈ ચોક્કસ લંબાઈ હોય છે નહીં, અને હવે જેમ જેમ સમય જાય એમ લંબાઈ તમે માપો તો એ લંબાઈ ઊંચાઈની વધતી જ જવાની, એટલે જેમ જેમ સમય જાય ઊંચાઈ વધતી જાય, એ બે એકબીજાના જે પરિબળો છે એ સમપ્રમાણ સંબંધમાં છે, એવું કે એક વધે તો બીજું વધે, વ્યસ્ત પ્રમાણ એટલે વધે તો બીજું ઘટે, અહીંયા વ્યસ્તની સમપ્રમાણ સંબંધ સમય વધે એની લંબાઈ વધે, તો હંમેશા સમપ્રમાણ સંબંધ ધરાવતા બે આવા પરિબળો પેરામીટર માપદંડો એનો આલેખ તમે દો તો હંમેશા આવો સુરેખ આલેખ આવે. સુરેખ આલેખ મતલબ આ એલ જીરો પ્લસ આર ટી. ત્યારે એની સામે જે ભૌમિતિક વૃદ્ધિ છે એમાં આપણને એવું જોવા નહીં મળે. ભૌમિતિક વૃદ્ધિમાં કેવું છે, જે એક કોષ છે એમાંથી બે કોષો બને, એકમાંથી બે કોષો ઉત્પન્ન થાય, બંનેમાં આપણને વિભાજનશીલતા જોવા મળે, વળી એ બે માંથી ચાર કોષો થાય, એ ચારેયમાં આપણને વિભાજનશીલતા જોવા મળે, મતલબ ગુણાંકમાં ઉત્પન્ન થશે, મલ્ટિપ્લિકેશનમાં કોષો ઉત્પન્ન, એકમાંથી બે, બેમાંથી ચાર, અહીંયા એવું નહીં થાય, એકમાંથી બે, એકમાંથી ત્રણ, એકમાંથી ચાર, એકમાંથી પાંચ, આ ચારના મૂળભૂત, એકમાંથી ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય કોષોમાં વિભાજન ન થાય, એટલે આંકડાકીય વૃદ્ધિ કહેવાય, ધીમી છે, અને આ છે ભૌમિતિક વૃદ્ધિ છે, એટલે બહુ ઝડપી, કારણ કે જે કોષ છે એ ડબલ થાય છે, બેવાતા આવે છે, દરેક જે કોષ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયેલા બધા કોષોની અંદર આપણને વિભાજનશીલતા છે જોવા મળે છે, એને કહેવાય ભૌમિતિક વૃદ્ધિ. આની જેમ તે સૂત્રાત્મક રીતે આપણે એની ગણતરી કરવી હોય તો અહીંયા આપણે લખી શકીએ ડબલ્યુ એલ, એલનો મતલબ લાસ્ટ ટાઈમની વૃદ્ધિ, છેલ્લી વૃદ્ધિ, ડબલ્યુ ઝીરો મતલબ ઓપનિંગ એનું વેઇટ, ડબલ્યુ મતલબ વેઇટ, છેલ્લું એનું વજન, શરૂઆતનું વજન, ઓપનિંગ વેઇટ અને લાસ્ટ વેઇટ, એટલે અહીંયા આપણે ડબલ્યુ એલ ઇઝ ઇક્વલ ડબલ્યુ ઝીરો ઇન્ટુ ઈ રેઝ ટુ આર ટી, આર ટી તો આપણે બતાવ્યું છે જે વૃદ્ધિ દર છે, અને ટી ટાઈમ પછીનો જે એનો વૃદ્ધિનું જે તમે વજન જો એ ટી ટાઈમ પછી એનો વૃદ્ધિનો સમયગાળો, એ ટી ટાઈમ, આર મતલબ વૃદ્ધિ દર, ઈ એટલે લોગેરિધમિક જે એનો પાયો છે, અહીંયા ઈ બરાબર 2.71 એ કિંમત ફિક્સ છે, કદાચ આપણને ડીપ ગુજકેટની અંદર અને લગતા કોઈ પ્રશ્ન પૂછાય આપણને દર અને સમયને કાઢતી વજન આપે તો આપણને ગુણાકાર કરવા ફાવે, અહીંયા આપણને ઈ બરાબર 2.71 હોય તો થોડું મેથ જાણતા હોય ખબર હોય, જાણતા હશે એને તો તમારા મેથના મિત્ર તમને કહેશે ઈની વેલ્યુ છે 2.71, અહીંયા આપણે એક પછી ઘણા આંકડા આવે સાન ચિહ્ન આપણે બે આંકડા સુધી આપીએ છીએ, ઓકે, અને પછી આપણે લખીએ ના લખીએ એનાથી બહુ ઓવરઓલ એની વેલ્યુમાં ફેર નહીં પડે, તો ડબલ્યુ એલ બરાબર ડબલ્યુ ઝીરો ઇન્ટુ ઈ રેસ ટુ આર ટી, એનાથી આપણને કોઈ પણ વનસ્પતિમાં ભૌતિક ભૌમિતિક વૃદ્ધિ છે એનું માપન કરવા મળે, અને આવા સૂત્ર ઉપરથી તમે જ્યારે એનું ગ્રાફિકલી પ્રેઝન્ટેશન કરો, આલેખાત્મક રજૂઆત કરો ને, તો અહીંયાની જેમ સમય વિરુદ્ધ વૃદ્ધિ, અહીંયા વૃદ્ધિ આપણે વજનની માપીએ છીએ, વજન અથવા તો કદની, તો એ આપણને આલેખ સુરેખ નહીં મળે, કારણ કે અહીંયા એ જે વૃદ્ધિ થાય છે ઝડપથી થાય છે આની સાપેક્ષે, અને જેટલા કોષો ઉત્પન્ન થાય બધા કોષો બેળવતા જ જાય છે, તો એનો આલેખ આપણને આવો લગભગ એસ આકારનો મળે, એસ આકાર, એને કહેવાય સિગ્મોઇડ આલેખ. આ સુરેખ આલેખ છે, અહીંયા આપણને ભૌમિતિક વૃદ્ધિમાં સિગ્મોઇડ આલેખ છે મળશે. એનું કારણ શું, શરૂઆતમાં વૃદ્ધિ બહુ ધીમી હોય, એને લેગ ફેઝ કહેવાય, લેગ ફેઝ, ધીમી વૃદ્ધિ, પછી એકદમ એની વૃદ્ધિ અચાનક વધી જાય, તો થોડા સમયમાં ઘણી બધી વૃદ્ધિ છે વધી જાય, એને કહેવાય એક્સપોનેન્શિયલ ફેઝ, અથવા એને કહેવાય લોગ ફેઝ, અને પછી લગભગ વૃદ્ધિ સ્થિર થઈ જાય. તમે જો શરૂઆતમાં અંકુરણ થાય એ બધું ધીમે ધીમે થાય, જેનો કે એની તરુણ છોડ છે કે શુભ સુધીની વૃદ્ધિ બહુ ફાસ્ટ થાય, અમુક ટાઈમ જાય પછી આસોપાલો લીમડો પીપળો એની ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કરી લે, પછી એની અંદર ખાસ આપણને વધારો જોવા મળશે નહીં. તમે આસપાસ જે કે લીમડાઓ છે તમે જ્યારથી તમારા થયા તમને ત્યારથી લગભગ એટલી ઊંચાઈના તે જોવા મળતા હશે, એનો મતલબ પછી એની ઊંચાઈ અથવા લંબાઈ કદ છે લગભગ એ વજન છે એ સ્થિર થઈ જાય, એને કહેવાય સ્ટેશનરી ફેઝ અથવા સ્ટેચ્યુટરી ફેઝ, લગભગ એનો આપણે આલેખ આવો જવા, શરૂઆતમાં ધીમી વૃદ્ધિ લેગ ફેઝ, એકદમ વૃદ્ધિ ઝડપથી જોવા મળે એને કહેવાય લો અથવા એક્સપોનેન્શિયલ ફેઝ, અને પછી સ્ટેશનરી ફેઝ અથવા ટિચ્યુટરી ફેઝ, એટલે કે સ્થિર વૃદ્ધિ, લગભગ વૃદ્ધિ, પછી જેમ જેમ સમય જાય તો એ વૃદ્ધિ આંથી પછી વધશે, વજન કદ જે પણ હોય એ લગભગ અહીંયા સ્થિર થઈ જાય.
તો અહીંયા આ ભૌમિતિક વૃદ્ધિનો આલેખ આપણને આવો સિગ્મોઇડ મળશે આયનો માપવાનું સૂત્ર આયનો અર્થ અહીંયા પણ આયનો અર્થ સૂત્ર એનું માપવાનું અને આયનો સૂર્યરેખા આલેખ તો આપણને વૃદ્ધિ દર માપવા માટે હવે કદાચ કોઈ અનગ્રતા આલેખ અનગ્રતા કે અતુત્વ અનગ્રતા પ્રશ્ન પૂછાય ઇવન ગાણિતિક પણ તો આપણને સાધારણ અહીંયા ગુણાકાર ભાગ કરવા જેમ કે વધારે આપણે વધારે લાંબુ સમજવાનું છે ને પણ તમને હવે આવડશે આપણે ટેસ્ટ જાહેર કરીએ ટેસ્ટ જોઈશું ને આના લગતા પ્રશ્નો આપણે સોલ્વ કરાવશું તમને આઈડિયા આવે કેવી રીતે આપણને વૃદ્ધિ લગતા ન્યુમેરિકલ્સ કે આંકડાકીય પ્રશ્નો પૂછાય છે આપણે કેવી રીતે એને સોલ્વ કરી શકીએ તો આ તે વૃદ્ધિના માપવાની દરની વાત એ સિવાય એક બીજી નાની બાબત છે એ છે સાપેક્ષ વૃદ્ધિ અને નિરપેક્ષ વૃદ્ધિ એટલે શું એ સમજાય એટલે આપણે ચોપડીમાં આવું સરસ મજાનું ઉદાહરણ આપેલું છે માનો કે બે અલગ અલગ પર્ણો છે એમાં એકની વાત કરું ક્ષેત્રફળની તો 50 સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ છે અને બીજું એક પર્ણો છે એનું મૂળભૂત ક્ષેત્રફળ 5 સેન્ટીમીટર છે હવે બંનેની અંદર 5-5 સેન્ટીમીટર સ્ક્વેરનો વધારો થાય છે વૃદ્ધિ થાય છે તો આપણને શું લાગે કે બંનેમાં સરખી વૃદ્ધિ થઈ બંનેમાં વૃદ્ધિ સરખી થઈ એ તમે નિરપેક્ષ પણ બરાબર છે આમાંય 5 સેન્ટીમીટર વધારો થયો આમાંય 5 સેન્ટીમીટર વધારો થયો તમે બે સરખાવો ને સાપેક્ષ રીતે પડે તમને ખબર પડે કે અહીંયા 5 સેન્ટીમીટરનું પર્ણ હતું એમાં 5 સેન્ટીમીટરનો વધારો થયો એટલે પર્ણ થઈ ગયું 10 સેન્ટીમીટરનું એટલે કે અહીંયા આપણને 100% વૃદ્ધિ જોવા મળે છે અહીંયા 5 સેન્ટીમીટર વધારો થયો પણ મૂળભૂત પર્ણ હતું 50 સેન્ટીમીટરનું અને 50 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર વધારો થયો તો 50 સેન્ટીમીટરના 5 સેન્ટીમીટર મતલબ 10% વધારો માત્ર 50 સેન્ટીમીટર 10% એટલે 5 તો અહીંયા આમ લાગે બેમાં સરખી સરખી વૃદ્ધિ થઈ બેમાં 5-5 સેન્ટીમીટર પર્ણ વધ્યા અહીંયા 100% વધારો થયો અહીંયા 10% વધારો થયો તમે સાપેક્ષ ગણો તો 100% કહેવાય 10% નાનો છોકરો હોય એ થોડુંક બધા મુશ્કેલ અને ઘણું કહેવાય અને આપણા જેવા એટલું જ મુશ્કેલ કે આપણા માટે કંઈ ના કહેવાય આપણે ગણતરીમાં ના લેવાય આપણે કમ્પેરિઝન નાના બાળક જેવો ના થાય ને એની જેમ જ્યારે તમે તમારી રીતે વાત કરો અલગ વસ્તુ છે છોકરાને અલગ વસ્તુ છે કમ્પેર કરો ને ત્યારે તમારું જે વજન છે 10મા ધોરણનું પણ એવું જ કે એ બરાબર જ કહેવાય અહીંયા પણ એવું છે કે નિરપેક્ષ પણ જો હોય તો ભાઈમાં સરખો વધારો લાગે આપણને 5-5 સેન્ટીમીટરનો પણ સાપેક્ષ જો સરખો વધારો નથી આમાં 10% વધારો થાય છે આમાં 100% વધારો થાય છે તો એ તમે જોવો છે કે ભાઈ સાપેક્ષ વૃદ્ધિ જે સાપેક્ષમાં જે વૃદ્ધિ છે એમાં ઘણો ફેર હોય નિરપેક્ષ વૃદ્ધિ છે સરખાવ્યા વગર એમાં કેટલો વધારો થયો એને કહેવાય નિરપેક્ષ વૃદ્ધિ તો આ પણ એક પ્રકારની વૃદ્ધિનું આપણને પરિમાણ કે દ્રષ્ટિકોણ આપણને આપેલો છે એ સિવાય આપણને આવું આપ્યું છે કે વૃદ્ધિની અંદર વનસ્પતિમાં આપણને પ્લાસ્ટિસિટી જોવા મળે પ્લાસ્ટિસિટી એટલે શું સુઘટ્યતા એટલે કે એ પોતાના ઘાટમાં આકારમાં ફેરફાર કરી શકે છે એને આપણને એક્ઝામ્પલ આપે છે જેમ કે લાર્ક્ષ પર જે આપણે કોથમીર છે એ પ્રકારની વનસ્પતિ તમે તરુણ પર્ણો જોવો ને જોઈનાર પર્ણો મતલબ તરુણ પર્ણો એ થોડા નાના સાઈઝના હોય તમે પુખ્ત બને પછી જોવો ને એકદમ જથ્થામાં ગુચ્છામાં તમને પર્ણો જોવા મળે એટલે વનસ્પતિ પોતાની જીવનશૈલી પ્રમાણે જીવનકાળ પ્રમાણે પોતાના આકારમાં ઘાટમાં ફેરફાર કરે છે એને કહેવાય પ્લાસ્ટિસિટી થોડી જાણે કે ફ્લેક્સિબિલિટી આપણને જોવા મળે બીજું એક્ઝામ્પલ આપણને આપે છે બીજું એક્ઝામ્પલ છે બટરકપ નામની વનસ્પતિ એના પર્ણોમાં પણ કેવું જોવા મળે છે કે જ્યારે એ સ્થલીય જીવન જીવે છે ત્યારે એના પર્ણો થોડા પહોળા હોય પણ જ્યારે એ જ બટરકપ એ જલદ જીવન જીવે એટલે કે એ પાણીમાં જમીનમાં બંને જગ્યાએ જીવી શકે છે એ વખતે એના પર્ણો દોરી જેવા થઈ જાય એના કારણે પાણીનો પ્રવાહ છે એનો અવરોધ બહુ એને નડે નહીં એટલે તો પાણીના પ્રવાહને કારણે ચીરાઈ જાય ઓલરેડી એ ચીરાયા દોરી જાય આપણને એના પર્ણો જેવા મળે તો જલીય વસ્પાટમાં પર્ણ સૂત્ર જેવા હોય અને સ્થલીય વસ્પાટમાં પર્ણો એ પર્ણપત્ર જેવા અન્ય વનસ્પતિ જેમ પહોળા આપણને જોવા મળે બટરકપ નામની વનસ્પતિના પર્ણમાં આવો ફેરફાર જોવા મળે તો વનસ્પતિ આવી રીતે પોતાના ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કે આસપાસના પર્યાવરણ પ્રમાણે કે જીવનના કાળ પ્રમાણે પોતે પોતાના શરીરમાં થોડો ઘણો ફેરફાર કરી જે તે પરિસ્થિતિને અનુકૂળ થાય છે એને કહેવાય પ્લાસ્ટિસિટી અથવા તો ગુજરાતીમાં કહેવાય સુઘટ્યતા પોતાનો ઘાટ સારો કરે
એટલે કે અનુકૂળ કરે ફેરફાર કરીને એને કહેવાય સુઘટ્યતા. વૃદ્ધિનું આ પણ એક આપણને પરિમાણ અથવા તો માપદંડ ખબર હોવી જોઈએ. અને છેલ્લે આ એક વાત કહીને આપણે પૂરું કરીએ કે જે વૃદ્ધિને લગતા ત્રણ શબ્દો છે, વિભેદન, નિર્વિભેદન અને પુનર્વિભેદન. વિભેદનનો મતલબ શું? વિભેદનનો મતલબ અહીંયા આપણે વિકાસ એવો કરીએ છીએ. ગર્ભાશયની અંદર હોઈએ ત્યારે એકમાંથી બે ચાર કોષો વિકાસ વૃદ્ધિ પામતા હોય, એટલે કે વિભેદન પામતા હોય, જેને આપણે એક પ્રકારનું સમસૂત્રી વિભાજન કહીએ છીએ. તો ફક્ત કોષ સંખ્યામાં વધે ને એથી માનવ શરીર બને નહીં, ફક્ત કોષ સંખ્યામાં વધે એનાથી. એમાં જે કંઈ કોષો બને છે એ પૈકીના કેટલાક કોષોમાંથી રુધિર પેશી, કેટલાક કોષોમાંથી કંકાલ પેશી, કેટલાક કોષોમાં ચેતા પેશી, સ્નાયુ પેશી વગેરે એ કોષોમાં પેશીઓ બને છે ને, એટલે કે જે કંઈ કોષો ઉત્પન્ન થાય છે એમાં ફેરફાર થવો જોઈએ. અમુક સ્નાયુ પેશીમાં, અમુક રુધિર પેશીમાં, અમુક કંકાલ પેશીમાં ફેરફાર પામવા જોઈએ ને. જેમ તમે કોઈ મોટર બનાવવા કારખાનું નાખો અને એટલે નટબળ બનાવો લોખંડ જે કે તમે આયાત કરો એનાથી, તો ગાડી ના બને, કાર ના બને, તો આમાંથી ગ્રુંદ બનાવવું પડે અલગ પ્રકારનું. એવી રીતે જે મૂળભૂત કોષો છે એને સ્ટેમ સેલ અથવા તો સ્તંભ કોષો કહેવાય, એમાં ભવિષ્યમાં એને જે કામ કરવાનું છે એ કામને અનુરૂપ એમાં કેટલા રચનાકીય ફેરફારો થવા જોઈએ. તો કાર્ય અનુસાર રચનામાં થતો ફેરફાર, કાર્ય મુજબ કોષની રચનામાં થતો ફેરફાર એને કહેવાય વિભેદન. એ જ વિકાસ છે. એટલે એ કોષમાં વિભાજન થાય અને પછી એમાં રચના પ્રમાણે ફેરફાર થાય એને કહેવાય વિભેદન. તો વૃદ્ધિ અને વિભેદન બંનેને ભેગું કરો એને આપણે કહીએ છીએ વિકાસ. વિભેદન અને વૃદ્ધિ એને કહેવાય વિકાસ. પછી બીજી ઘટના છે નિર્વિભેદન. એક વખત જે કોષોનું વિભેદન થઈ ગયું, એટલે કે જે મૂળભૂત કોષો છે વિભાજનશીલ કોષો, એમણે હવે પોતાની વિભાજનશીલતા છોડી દીધી અને હવે એ કાયમી ધોરણે હરિત કવચક પેશીમાં, એટલે કે પર્ણરૂપી પેશીમાં ફેરવાઈ ગયા, પર્ણમાં ફેરવાઈ ગયા. આપણને ખબર છે પર્ણમાં વિભાજન ના થાય પ્રકારના ઘણા ભાગોમાં, જેમ કે એનું બાહ્યક એ અવિભાજનશીલ પેશી છે, અવર્ધમાન પેશી છે, બાહ્યકની અંદર મૂળતકીય કોષો હોય, પર્ણમાં હરિત કવચક પેશી પ્રકારની મૂળતકીય પેશી જ છે, આપણે ચટ્ટાપાઠમાં શીખ્યા હોઈએ. તો એ મૂળતકીય પેશી છે, હરિત કવચક પેશી છે, બાહ્યક મૂળતકીય પેશી એ અવિભાજનશીલ હોય, એમાં વિભાજનશીલતા ન હોય. પણ કોઈક વખત જરૂર પડે એમાં વિભાજનશીલતા આવે છે, તો એનો મતલબ ફરી પાછું થઈ ગયું નિર્વિભેદન. જે કોષમાં વિભાજન થાય ને એમાં વિભેદન ના થાય, એટલે કે વિભાજન પામે છે તો હવે એને કામ શું કરવાનું એ જે નક્કી ના થાય. કારણ કે તો વિભાજન પામે છે, જે બાળકો વિકાસ પામે છે એ હજી ડૉક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ, વકીલ ના કહેવાય, એ પૂરેપૂરા ભણીને મુક્ત પુખ્ત બને, મેચ્યોર બને, પછી કંઈક બને, કોઈક લાઇનમાં જાય આર્ટ્સમાં, કોમર્સમાં, સાયન્સમાં, મેડિકલમાં, ફાર્માસી કોલેજમાં, પછી કે ભવિષ્યમાં હોય ફાર્માસિસ્ટ બનશે, એડવોકેટ બનશે, ડૉક્ટર બનશે, ડેન્ટિસ્ટ બનશે વગેરે. પણ હજી વિકાસની અવસ્થામાં આપણે એને કંઈક કહી શકીએ ડૉક્ટર છે કે વકીલ છે એમ. જે કોષમાં વિભાજન થતું હોય ને એને હજુ વિભાજન પામ્યા ના કહેવાય, કારણ કે વિભાજન પામે એટલે એ હવે હરિતક્રમતા દ્રવતા વસ્તુ કોણા પેશીમાં ફેરવાઈ ગયા કહેવાય. હજી તો વિભાજનની અવસ્થામાં રહે, વિભાજનશીલ અવસ્થામાં છે, તો એમાં વિભેદન થયું ના કહેવાય. પણ જેમાં એકવાર વિભેદન થઈ જાય ને પછી એમાં વિભાજનશીલતા ના રહે, એટલે વિભાજનશીલતા અને વિભેદન એ બંને જોડે ના આવે કોઈ દિવસ. જેનું વિભેદન થઈ ગયું એકવાર, એટલે જે કોષોમાં કામ ફળવાઈ ગયું હોય દ્વારા કે આમને હરિત કવાતક પેશી તરીકે કામ કરવાનું, તો હરિત કવાતક પેશી જાય આ મૂળતકીય પેશી બાહ્યક તરીકે વર્તન કરે તો એ જ પ્રકારે વર્તન કરે. પણ આપણો અનુભવ છે રોજિંદા જીવનનો, તમે તમારી આસપાસ જે વનસ્પતિ હોય ને એ વનસ્પતિઓને બ્લેડ વડે કાપવા મૂકજો બહારની બાજુ કુમળા પ્રકાંડમાં, બે ત્રણ દિવસ પછી સંધાઈ જશે. એ આપણી પણ ચામડીને કાપવો પડે, ચીરો પડે, છોલાય, તો અમુક ટાઈમ પછી સંધાઈ જાય છે, રૂજ આવી જાય છે, હિલિંગ થઈ જાય છે. આપણે એ ભાગમાં કોષ વિભાજન થઈને ભાગ કે ઘા છે પૂરાઈ જાય, હાડકું ભાંગે તો પણ આપણને ખબર રહે અમુક ટાઈમ સંધાઈ જાય છે. ડૉક્ટર પ્લાસ્ટર લગાવે છે તો હલન જલન ના થાય, એટલા માટે હરિતર સંધાય નહીં, એટલે
હાડકું સંધાઈ જાય. તો વનસ્પતિમાં એ ભાગમાં જે તમે કાપો પડો છો, સાંધો પુરાઈ જાય, કાપો પુરાઈ જશે. એનો મતલબ એ ભાગના કોષો જ્યાં ઈજા થઈ છે એમાં વિભાજન તીર્થ આવી, એટલે કે એની અંદર હવે વિભેદન જતું રહે. હવે એનું મૂળ કામ થઈ ગયું કોષ વિભાજનનું. એટલે વિભેદન પામેલા કોષો ફરી વિભાજન પામે ને એને કહેવાય નિર્વિભેદન. અને એક વખત નિર્વિભેદન પામ્યા પછી, વિભાજન શરૂ કર્યા પછી, જ્યારે ઘા પૂરેપૂરો પુરાઈ જાય, બધા કોષો પૂરતા ઉત્પન્ન થઈ જાય, હવે એ ભાગની વળી પાછી વિભાજન સિદ્ધ ચાલી જાય. હવે થઈ વળી પાછા એ અવિભાજનશીલ કોષો, એટલે વળી પાછા કહેવાય પુનર્વિભેદન. વિભેદનના મતલબ હવે એમાં વિભાજન ના થાય, હવે પાછું જે કામ એ જે જગ્યાના કોષો હોય એ જગ્યા પ્રમાણે કામ છે કરવા માંડે. જે કોષો ઉત્પન્ન થયા હોય એ પણ એ જગ્યાને અનુરૂપ કામ કરવા માંડે. બાહ્યકમાં ઈજા થઈ હોય તો નવા કોષો ઉત્પન્ન થાય, બાહ્યકમાં ફેરવાઈ જાય. પર્ણમાં ઈજા થઈ હોય તો નવા કોષો ઉત્પન્ન થાય, હૃદકોષ પછી ફેરવાઈ જાય. પણ ટૂંકમાં વળી પાછું જે નવા કોષો ઉત્પન્ન થાય, પૂરતા ઉત્પન્ન થઈ જાય, પછી કોષો વળી પાછા પાછા એક રચના પ્રમાણે કામ પ્રમાણે રચનામાં છે ફેરફાર કરે, એટલે વળી પાછળ વિભેદન. પણ ફરી પાછું થયું ને એટલે કહેવાય પુનર્વિભેદન. આવી રીતે વનસ્પતિના વૃદ્ધિનું આ પણ એક પરિમાણ છે, માપદંડ દ્રષ્ટિકોણ છે. શરૂઆતમાં વિભાજન પામતા કોષોમાં પોતાના કાર્ય પ્રમાણે ફેરફાર થાય એને કહેવાય વિભેદન. અને કોઈ વાર ફરી પાછું એમાં થોડીક સમય માટે વિભાજનશીલતા આવે એને કહેવાય નિર્વિભેદન. અને વળી પાછી થોડાક સમય માટે આવેલી એ વિભાજન ક્ષમતા એ જરૂર પૂરી થઈ ચાલી જાય, એટલે વળી પાછું એને કહેવાય પુનર્વિભેદન. તો અહીંયા આપણે ચોપડીના 3-3 પાનામાં આપણી વિવિધ વાતો છે એ સમજાય. એ પરીક્ષાલક્ષી એટલી બધી મારી દ્રષ્ટિ અગત્ય નથી. પરીક્ષાલક્ષી અગત્યની વાત એ આ પાઠમાં હવે પછી આવે છે. એ છે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી એવા વૃદ્ધિ નિયામકો, એને કહેવાય પ્લાન્ટ ગ્રોથ.